હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર નિહાર ગેડિયા છે. હું બેઝિકલી સુરેન્દ્રનગરથી છું અને શિવમ ડાયાબિટીસ કેર મારું ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ સેન્ટર સુરેન્દ્રનગર સિટીમાં છે. તો મિત્રો, સુરતમાં ડાયાબિટીકા 2024 કોન્ફરન્સ થઈ છે. તો એ 2 દિવસની કોન્ફરન્સ હતી. એ કોન્ફરન્સમાં દરેક ડાયાબિટીસ અને એને થતી જટિલતાઓ કે તકલીફ જે થાય છે એના લીધે જે રિસેન્ટમાં શું અપડેટ છે, નવા નવા કયા પ્રકારના રિસર્ચ ચાલે છે, તો એ વિશેની માહિતી આપી. તેમજ સૌથી વધારે સારી વસ્તુ કે વર્કશોપ જે હતા ડાયાબિટીસ રિલેટેડ, પછી સુગર ચેક કરવાનું, એમાં નવી ટેકનોલોજી કઈ છે, ઇન્સ્યુલિન વર્કશોપ, તો અલગ અલગ પ્રકારના વર્કશોપ હતા જે આગળ જતા બધા ડોક્ટરો માટે બહુ જરૂરી છે. તો મિત્રો, આપણને ખબર છે એ રીતે કે ડાયાબિટીસ એ એક જટિલ રોગ છે. ડાયાબિટીસ ઘાતક નથી હોતું, પણ ડાયાબિટીસના કારણે જે જટિલતા હોય એટલે કે કોમ્પ્લિકેશન થાય છે, એ કોમ્પ્લિકેશન લોકોને વધારે પડતા તકલીફ આપે છે, શારીરિક, માનસિક અને આર્થિક. તો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે જેમ કે કોઈ એક બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગમાં 4 પિલરની જરૂર પડે છે, તો એ જ રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે 4 પિલરની જરૂર છે. પહેલું છે ડાયટ, એટલે કે ખોરાકમાં પરેજી. બીજું છે કસરત, એટલે કે એક્સરસાઇઝ. ત્રીજું સૌથી અગત્યનું, રેગ્યુલર સુગર ચેક કરતા રહેવું. ચેક કરશો તો જ ખબર પડશે, બાકી ડાયાબિટીસમાં 500 ડાયાબિટીસ તમારું હશે સુગર, તો તમને કોઈ જ પ્રકારનો શરીરમાં કોઈ ખ્યાલ આવશે નહીં. અને ચોથું છે રેગ્યુલર તમારા ડોક્ટર છે કે તમારા ડાયટિશિયન છે કે તમારા ડાયાબિટીસ એજ્યુકેટર છે, એમને રેગ્યુલર મળતા રહેવું. તમને કોઈ તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય તો એની જોડે ડિસ્કશન કરીને એનું નિરાકરણ કરવું જરૂરી છે. થેન્ક યુ.